समाचारमां आगळ वात करीए सूरत शहેરની तो सूरतना सचिन विस्तारमां बाळकनी માતાના એકતરફી પ્રેમમાં પડેલા પાડોશી વિધર્મી દ્વારા સગીર વયના કિશોરની હત્યા કરી નાખવામાં આવી હતી। શાળાએથી બાળકનું અપહરણ કર્યા બાદ ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી। જો કે આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો। આરોપી વિધર્મી સગીર વયના બાળકની માતાના પ્રેમમાં હતો, પરંતુ બાળકની માતાએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડી દેતા આરોપીએ માસૂમની હત્યા કરી નાખી હતી। સુરતના સચિન વિસ્તારમાં 11 વર્ષીય સગીર વયના કિશોરની હત્યાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પાડોશમાં જ રહેતા વિધર્મીના રૂમમાંથી સગીર વયના કિશોરની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જેને લઈ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। વિધર્મી યુવકના રૂમમાંથી બાળકની લાશ મળી આવતા પોલીસને પણ અનેક શંકા ગઈ હતી। उपरांत विधर्मी युवक गायब रहता पोलीसे तात्कालिक अलग अलग टीमों बनावी विधर्मीनी शोधखोळ शुरू करी हती। दरमियान बाळकना माता पितानी पूछपरछ दरमियान पोलीसने चौंकावनारी बाबत जाणवा मळी हती के मृतक बाळकना बाजूमां ज भाड़ाना मकानमां सोराबुद्दीन नामनो युवक रहेतो हतो, जे युवक मृतक बाळकना घरे ज महीने 2000 रूपया आपी जमतो हतो। આ દરમિયાન સોરાબુદ્દીન બાળકની માતા પર પોતાની જોડે ભાગી જવા માટે દબાણ પણ કરતો હતો, પરંતુ બાળકની માતા ના પાડતા તેના બાળકને જાનથી મારી નાખવાની અગાઉ વિધર્મી દ્વારા ધમકી પણ અપાઈ હતી। પરંતુ જે તે સમયે આ મામલે બાળકની માતાએ આ વાત કોઈને જણાવી ન હતી, જેથી પોલીસની શંકા સોરાબુદ્દીન પર પ્રબળ બની હતી। દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતેથી વિધર્મી પોતાના વતન ભાગે તે પહેલા જ પોલીસે તેને દબોચી પાડ્યો હતો। આ કામના આરોપી સોરાબુદ્દીનને તે દિવસે અલગ અલગ એંગલથી પોલીસે ટીમો બનાવીને તપાસ કરતી હતી અને આરોપી પોતાના વતનમાં ભાગી જવાની પૂરેપૂરી શક્યતા હોવાથી એક ટીમ સુરત રેલવે સ્ટેશન તેમજ ઉધના રેલવે સ્ટેશન પણ મોકલી આપવામાં આવેલી હતી। એ પૈકી સુરત રેલવે સ્ટેશન ખાતેની ટીમે આરોપીની તપાસ દરમિયાન જે ફોટા મળી આવેલા એ આધારે ઓળખ કરી સુરત રેલવે સ્ટેશનથી એમને પકડવામાં આવેલ છે। અને આ હત્યા પાછળનું મુખ્ય કારણ જે છે એ આરોપી પોતે ફરિયાદીના ઘરે જમતો હતો, પરંતુ એ જમવાના દર માસના રૂપિયા 2000 આપતો ન હોવાથી છેલ્લા 3 માસના બાકી હતા, જેથી એનું જમવાનું બંધ કરી દીધેલું। તે ઉપરાંત આરોપીએ ફરિયાદીના પત્નીને પોતાના છોકરા તેમજ પતિને છોડી અને પોતાની સાથે ભાગી જવા માટે દબાણ કરેલું હતું, પરંતુ તેણી તેના વશ ન થતાં તેણીને બતાવી દેવા માટે થઈ અને છોકરાનું સ્કૂલેથી અપહરણ કરી તેની રૂમ પર લાવી અને ગોથળ પદાર્થથી મારીને તેમજ ગળું દબાવીને હત્યા કરેલ છે। આરોપીના રિમાન્ડ માટેની તજવીઝ ચાલુ છે। સચિન પોલીસ દ્વારા વિધર્મીની પૂછપરછ કરાતા સગીર વયના કિશોરની હત્યા તેણે જ કરી હોવાની કબૂલાત કરી હતી। કિશોરનું શાળાએથી અપહરણ કરી પોતાના રૂમ પર લઈ ગયો હતો, જે બાદ બોથર્ડ પદાર્થ વડે કિશોરની હત્યા કરી વતન જવા નીકળી ગયો હતો। આરોપી વિધર્મી બાળકના માતાના એકતરફી પ્રેમમાં પાગલ હતો। બાળકની માતા તાબે ન થતા તેણે હત્યાનો પ્લાન બનાવી દીધો હતો, જે માસૂમ બાળકની ઠંડા કલેજે હત્યા કરીને ભાગવાની ફિરાકમાં હતો। જો કે પોલીસે તે પહેલા જ દબોચી લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત।